સુરતના રાંદેરના મોરાપાકડ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 3 જેટલા યુવકોએ સલીમ ખલીલ નામના યુવક પર હુમલો કરી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા સલીમ ખલીલ તેના મિત્રો સાથે હતો. દરમિયાન 3 જેટલા યુવકોએ તેના પર હુમલો કરી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સલીમ ઉપર ચપ્પુના ઘા ઝીકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, તેમજ તેની સાથે મિત્રને પણ ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે બનેલી ઘટનામાં રાંદેર પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલના મિત્રએ 3 શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા, જેને આધારે રાંદેર પોલીસ દ્વારા 3 યુવકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. એસીપી જેડ આર દેસાઈએ જણાવ્યું કે સલીમ ખલીલ નામના યુવકની ગઈકાલે મોડી રાત્રે હત્યા થઈ હતી, જેની તપાસ શરૂ કરવામાં આવી છે. સલીમ ખલીલ ફાઇનાન્સ અને શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હતો. તેના મિત્રને હાલ સારવાર આપવામાં આવી રહી છે, જેના જણાવ્યા પ્રમાણે રવિ, અજય અને રફીક નામના યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા પાછળ આર્થિક કારણો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. ગઈ તારીખ 27/4/2022 રોજ મોરાબાગળ મચ્છી માર્કેટમાં સલીમ ખલીલ નું મર્ડર થયેલ છે. એની સાથેના બેઠેલા સાહેબે પણ હોસ્પિટલમાં દાખલ છે. એમની ફરિયાદના આધારે ગઈ રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગુનામાં ફરિયાદીએ 3 શકમંદના નામ જાહેર કર્યા છે. અજય, રફીક અને રવિના નામ આવેલા છે. તેમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મરણનું પ્રાથમિક મર્ડરનું પ્રાથમિક રીતે કારણ જોતાં આર્થિક કારણો હોય તેવું જણાય છે, પરંતુ તપાસ ચાલુ હોય ચોક્કસ નક્કર વાત અત્રેના સ્ટેજે થઈ શકે તેમ નથી અને આગળની તપાસ ચાલુ છે. પુરાવા મળેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મૃતક જે છે તે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો તે તપાસમાં આવ્યું? મૃતક બેઝિકલી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ત્યાં શાકભાજીની લારીઓના મુદ્દે અને કેટલીક ફાઇનાન્સની એક્ટિવિટીઝ હતી એવું પણ અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળેલ છે, જેના આધારે આગળની તપાસ ચાલુ છે અને અનુસંધિત કાર્યવાહી કરવામાં આવશે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.